ધોરણ ચારનું અંગ્રેજી દ્વિતીય સત્રનું સ્વપોથીનું સોલ્યુશન જોઈએ યુનિટ નંબર આઠ છે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આ સ્વપોથીનું આપણે લેખિતમાં સોલ્યુશન જોવાના છીએ તો ચાલો સંપૂર્ણ આપણે સોલ્યુશન જોવા માટે વિડીયોને અંત સુધી જોયા રાખો મિત્રો તો આપણે એ છે દરેક પેજનું આપણે સોલ્યુશન જોઈ શકશું તો વિદ્યાર્થી મિત્રો જો પહેલું છે યુનિટ આઠ છે માય મૂડ્સ એન્ડ માય ફિલિંગ્સ તો તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ બરાબર તો તમારી સો પુથીમાં જે છે આ રીતના હશે બરાબર ચાલો હવે આગળ જોઈએ પહેલું છે પ્રશ્ન કે કવિતા વાંચી તે નીચે આપેલા શબ્દો લખો પહેલું છે સંશોધન તો એને કહેવાય રિસર્ચ તો રિસર્ચ રિસર્ચનું સ્પેલિંગ લખવાનું છે બીજું છે દવાઓ તો એને કહેવાય મેડિશન ત્રીજું છે સીવવું તો કહેવાય સ્ટીચ શીખવું તો ટીચ આ સ્ટીચ છે આ ટીચ છે તો ત્યારબાદ ખેતી તો ફાર્મિંગ ત્યારબાદ બીજો પ્રશ્ન છે મિત્રો કે કૌંસમાં આપેલા શબ્દોનો વડે ખાલી જગ્યા પૂરવાની છે તો અહીંયા આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરવાનો છે અ ફાર્મર તો અહીંયા આપણે મૂકીશું ડઝ ફાર્મિંગ અ ટીચર તો ટીચિસ સ્ટુડન્ટ્સ ત્રીજું છે ગાર્ડનર તો વોટર્સ ધ પ્લાન્ટ્સ તો વોટર્સ આવશે અને અ સોલ્જર્સ ધ પ્રોટેક્ટ્સ ધ કન્ટ્રી ત્યારબાદ ડોક્ટર તો એમાં લખશો ફ્રેબર્સ મેડિસિન્સ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે આપેલા પ્રશ્નનો ઉત્તર લખવાનો છે કે હુ વોઝ્ય કશ્યપુ તો હિરણ્ય કશ્યપુ વોઝ કિંગ બીજો પ્રશ્ન છે હુ વોઝ અ પ્રહલાદ તો પ્રહલાદ વોઝ અ કિંગ હરિયણ્ય કશ્યપુ સન્સ ત્રીજો પ્રશ્નનો જવાબ છે કે હુ ટાયર્ડ ટુ કિલ પ્રહલાદ જવાબ લખીશું આ રીતના ધ કિંગ ટાયર્ડ ટુ કિલ પ્રહલાદ હુ વોઝ અ હોલિકા તો જવાબ લખીશું હોલિકા વોઝ ધ કિંગ એસ સિસ્ટર પાંચમો પ્રશ્ન છે કે હુ સેટ ઓન ફાયર તો હોલિકા સેટ ઓન ફાયર છઠ્ઠો પ્રશ્ન છે હુ વોઝ હોલિકાઝ લેપ તો જવાબ લખીશું પ્રહલાદ વોઝ ઇન હોલિકાઝ લેબ સાતમું છે ડીડ હોલિકા પાવર વર્ક તો જવાબ લખીશું નો હોલિકા પાવર ડીડ નોટ વર્ક આઠમો પ્રશ્ન છે કે હુ વોઝ બર્ન ઇન ફાયર તો જવાબ લખીશું હોલિકા વોઝ બર્ન ઇન ધ ફાયર પ્રશ્ન નંબર ચાર છે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે તો પહેલું છે પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ તો ઓપ્શન સી આવશે ગોડ વિષ્ણુ તો અહીંયા આન્સર છે એમાં તમારે જવાબ લખવાનો છે ગોડ વિષ્ણુ બીજો પ્રશ્ન પ્રશ્ન છે કે પ્રહલાદ વોઝ હરિના કશ્યફ ઓપ્શન એ આવશે સન તો આપણે અહીંયા આન્સરમાં લખીશું સન ત્રીજું છે ગોડ વિષ્ણુ શેવડ બરાબર તો બી આવશે ફક્ત પ્રહલાદ ચોથું છે કે ધ કિંગ થ્રુ ધ પ્રહલાદ ફ્રોમ ધ ટોપ ઓફ તે જવાબ લખીશું ઓપ્શન ડી આવશે માઉન્ટેન પાંચમું છે ધ કિંગ ટાયર્ડ ટુ કિલ પ્રહલાદ વિથ તો એમાં જવાબ આવશે સ્નેપ પર્સન પોઈઝન બરાબર તો એ જવાબ લખશું સ્નેપ પોઈઝન છઠ્ઠો પ્રશ્ન છે ખાલી જગ્યા વોઝ ધ કિંગ સિસ્ટર તો એનો જવાબ લખશું હોલિકા ઓપ્શન સી જવાબ આવશે સાતમો છે હોલિકા સેટ ઓન તો જવાબ લખીશું ફાયર આઠમો છે પ્રહલાદ વોઝ તો એનો જવાબ આપણે લખવાનો થશે મિત્રો પ્રહલાદ શું હતો તો કે પ્રહલાદ જે છે બરાબર તો કે ઇન હોલિકાઝ લેબ બરાબર પ્રહલાદ વોસ ઇન હોલિકાઝ લેબ એટલે કે હોલિકાના ખોળામાં હતો બરાબર તો ઓપ્શન બી આપણો જવાબ આવશે નવમો છે કે હોલિકા યુઝડ હર મેજિકલ પાવર તો કે કેવી રીતના એને યુઝ કર્યો તો કે ફોર રોંગ ખોટી રીતે એનો જે જાદુ શક્તિ હતી અથવા તો એને જેને કહેવાય ચમત્કારી શક્તિ એને ખોટો ઉપયોગ કર્યો એટલે ફોર રોંગ આવશે દસમો છે ખાલી જગ્યા વોઝ અ બર્નન ઇન ધ ફાયર એટલે કોણ બળી ગયું બરાબર તો હોલિકા જવાબ આવશે અહીંયા પાંચમો પ્રશ્નમાં આપણે ટ્રુ અને ફોલ્સ લખવાના છે પહેલું છે કે હરિણ્યકશ્યપુ કશ્યપુ વોઝ અ વેરી ગુડ કાઇન્ડ તો ફોલ્સ પ્રહલાદ વોઝ સન તો હરિણ્યકશ્યપુ કશ્યપુ તેમાં ટ્રુ આવશે ત્રીજું છે પ્રહલાદ વોઝ અ ફક્ત ઓફ હોલિકા તો ફોલ્સ હરિણ્યકશ્યપુ કશ્યપુ ટુ કિલ પ્રહલાદ તેમાં આવશે ટ્રુ પાંચમો છે કે હોલિકા વોઝ અ બ્લેસ્ડ તો એમાં આવશે ટ્રુ હોલિકા સેટ ઇન પ્રહલાદ ઇઝ લેપ તો ફોલ્સ હોલિકા ટુ કિલ હરિણા કશ્યપુ તેમાં ફોલ્સ આવશે ગોડ વિષ્ણુ સેવડ પ્રહલાદ તેમાં ટ્રુ આવશે હોલિકા વોઝ પ્રહલાદ ઇઝ સિસ્ટર તો ફોલ્સ હોલિકાઝ પાવર ડીડ નોટ વર્ક તેમાં આવશે ટ્રુ ત્યારબાદ અહીંયા આપેલો છે ગ્રાફનો અભ્યાસ કરી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે બરાબર તો જોઈએ છવ્વીસમાં પેજ ઉપર પ્રશ્નના જવાબ હશે કે હાઉ મેની પ્લેસ પ્લેયર્સ આર શોવન ઇન ધ ગ્રાફ તો સિક્સ પ્લેયર્સ આર શોવન ઇન ધ ગ્રાફ બીજું છે કે હુ સ્કોર્સ ધ હાઇસ્ટ રન તો વિરાટ સ્કોર્સ ટુ હાઇસ્ટ રન ત્રીજું છે કે હાઉ મેની રન્સ ડીડ રોહિત સ્કોર રોહિત સ્કોરેડ ચાર હજાર રન્સ ચોથું છે કે હુ સ્કોરેડ ઇક્વલ રન્સ તો કે રોહિત એન્ડ રાહુલ સ્કોર ઇક્વલ રન્સ બરાબર પછી પાંચમો છે કે હુ સ્કોર એટ ધ લોએસ્ટ રન કોના ઓછા રન છે એમ કે હાર્દિક સ્કોર ધ લોએસ્ટ રન ચાલો અહીંયા એક ચિત્ર આપવામાં આવ્યું છે આમ જોઈ શકો છો આર્યન છે વિજય છે રાજુ છે રિયા છે અમિત છે અને રીતા છે તો અહીંયા બગીચા જેવું લાગે છે પાર્ક છે તો એના પ્રશ્નોના જવાબ જોઈએ પહેલું છે કે હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ધાર કેટલા બાળકો છે તો ગણી લેવાના કે એક બે ત્રણ એવી રીતના બરાબર તો ધેર આર સિક્સ ચિલ્ડ્રન ઇન ધ પાર્ક તો છ બાળકો છે બીજું છે હુ ઇઝ રીડિંગ બુક કોણ ચોપડી વાંચી રહ્યું છે તો અહીંયા દેખાય છે આર્યન તો અહીંયા જવાબ લખીશું આર્યન ઇઝ રીડિંગ અ બુક વોટ આર વિજય એન્ડ રાજુ ડુઈંગ વિજય ને રાજુ શું કરે છે અહીંયા જોઈ છે કે ફૂટબોલ રમે છે બરાબર તો વિજય એન્ડ રાજુ આર પ્લેઇંગ ફૂટબોલ

એના નામ આપણે લખવાના છે પૂરા પ્રશ્નમાં કે ભાઈ આ શું છે પેલું શું છે વગેરે તો કે વોટ ઇઝ ઇઝ ધેટ ધેટ અ હાઉસ કારણ કે ઘરનું ચિત્ર છે તો આપણે લખીશું ધેટ ઇઝ હાઉસ બીજું છે કે વોટ આર ધોઝ પહેલા શું છે તો કે પંખાઓ છે તો આપણે એને ફેન્સ કહીશું તો ધોઝ આર ફેન્સ ત્રીજું છે કે હુ ઇઝ ધીસ આ કોણ છે બરાબર તો કે ધીસ ઇઝ અ બોય ખાસી યાદ રાખવાનું જો દેશથી છેલ્લે પ્રશ્ન હોય બરાબર ધીસ આપેલું હોય તો દેશથી આપણે જવાબ લખવાનો ધેટ આપણું ધેટ લખવાનું ત્યારબાદ વોટ આર ધીઝ તો કે ધીઝ આર બોલ્સ બરાબર ચાલો વોટ આર ધીસ આ શું છે તો તમે જોઈ શકો છો અમરેલા છે કે ધીસ ઇઝ એન અમરેલા ચાલો કે વોટ આર ધીઝ તો ખબર છે કેળા છે તો કે ધીઝ આર બનાનાસ નવમો પ્રશ્ન છે આપેલા વિકલ્પ ક્વેશ્ચન્સ વર્ડ વડે ખાલી જગ્યા પૂરવાના છે તો અહીંયા હું વોટ વેર વેન અને હાઉ મેની આપેલા છે તો આપણે પૂરીશું પહેલામાં આવશે વેન ડૂ ધ ચિલ્ડ્રન પ્લે બાળકો ક્યાં રમી રહ્યા છે હાઉ મેની કાઉઝ ધેર આર અંડર ટ્રી વૃક્ષ નીચે કેટલી ગાયો છે તો હાઉ મેની આવશે પછી વોટ આર ધોઝ બરાબર પહેલાં કોણ છે ત્યારબાદ ચોથું છે કે હુ ઇઝ સિંગિંગ અ સોંગ ગીત કોણ ગાઈ રહ્યું છે એટલે અહીંયા હું મૂકીશું વેર ઇઝ યોર સ્કૂલ તમારી સ્કૂલ ક્યાં છે તો અહીંયા છે આપણે વેર મૂકવાનું થશે ત્યારબાદ છઠ્ઠામાં છે કે હુ ટીચ ઇઝ યુ ઇંગ્લિશ તમને અંગ્રેજી કોણ ભણાવે છે તો એ માટે હું લખીશું હાઉ મેની બલૂન્સ ડુ યુ હેવ તમારી પાસે કેટલા ફુગ્ગાઓ છે એટલા માટે અહીંયા આપણે હાઉ છે હાઉ મેની લખીશું ત્યારબાદ આઠમું છે કે વોટ ઇઝ જતીન ડુઈંગ જતીન શું કરી રહ્યો છે તો એ માટે વોટ આવશે ત્યારબાદ વેન વિલ નિશા ગો ટુ ધ માર્કેટ તો અહીંયા વેન વેન લખવાનું થશે ત્યારબાદ દસમું છે કે વેર ઇઝ માય બુક તો બુક ક્યાં છે એટલે વેર લખીશું હવે અહીંયા આપણે આર અને ઇઝ વડે જ ખાલી જગ્યામાં મૂકવાનો છે અને બધા પ્રશ્નાર્થ વાક્યો છે એટલે એઝ અને આર છે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આગળ આવે છે બરાબર છે તો પહેલું આપણે લખીશું આર બરાબર કારણ કે બહુવચન જ્યાં એસ લાગેલો છે

અને આ પાછું એક વચન ઇઝ મીના ઇઝ કુકિંગ બરાબર પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો છે કે આપેલા વિધાનોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીને આપણે લખવાના છે તો આ રીતના તમારે ફેરવવાના છે મિત્રો કે યુ આર વોકિંગ તો કે આર યુ વોકિંગ આઈ એમ રીડિંગ તો આપણે એનો પ્રશ્નાર્થમાં ખાલી કઈ કંઈ નથી કરવાનું મિત્રો અહીંયા સમજાવું તો કે જે આ જે ટુબીનું રૂપ છે મિત્રો આ ટુબી નું રૂપ એને આગળ લઈ લેવાનું છે અને આ કરતા છે બરાબર આ પહેલું જે કરતા છે એને પાછળ લઈ લેવાનું છે બાકી જે આ જે વધેલું છે જે કંઈ પાછળ આવે છે એમના મૂકી દેવાનું છે બરાબર તો આને આપણે ટુ બીના રૂપને આગળ મૂકશું કરતા ને પાછળ મૂકશું કારણ આટલું બધામાં કરવાનું છે એટલે તમારો જવાબ બની જશે બરાબર એમ આઈ રીડિંગમાં એમ આઈ રીડિંગ બરાબર પછી આર ધ આર ડુઈંગ હોમ તો આપણે લખશું આર ધે ડુઈંગ હોમ ત્યારબાદ લખીશું દિશા ઇઝ કીપિંગ તો લખીશું કે ઇઝ દિશા ઇઝ કિપિંગ બરાબર અને શું ના અર્થમાં થઈ જશે ધ બોઇઝ આર પ્લેઈંગ તો આપણે લખીશું આર બોયઝ પ્લેઇંગ ત્યારબાદ છે બરાબર તારા ઇઝ કુકિંગ તો ઇઝ તારા ઇઝ કુકિંગ તો પ્રશ્ન છે બારમો પ્રશ્ન મિત્રો છે કે યસ અને નો વડે પ્રશ્નના જવાબ બનાવવાના છે તો આપણને જેવી રીતના આમાં કહ્યું છે કે પ્રશ્ન પૂછ્યો છે એમાં યસ દ્વારા અને બીજી વખત નો દ્વારા બનાવવાનો છે તો આપણે એવી જ રીતના સેમ ટુ સેમ બનાવીશું યસ હી ઇઝ નો હી ઇઝ નોટ અથવા તો લખીશું નો હી ઇઝન કારણ કે આપણને બે જવાબ અહીંયા આપેલા છે એટલે આપણે બધામાં બબે લખેલા છે ત્યારબાદ બીજામાં આવશે યસ વી આર એનું બીજું વાક્ય લખીશું નો વી આર નોટ મિત્રો નો પછી છે ફરજિયાત અલ્પવિરામ કરવું જરૂરી છે નો વી આર અંટ આ ટૂંકમાં જવાબ છે તો ટૂંકમાં જવાબ હંમેશા પાછળ આપણે લખીશું કારણ કે બંને જવાબ આપણે આપી શકું છું પણ આ બે માંથી તમે એક વાપરો તો પણ ચાલશે ત્રીજું છે કે યસ ઇટ ઇઝ નો ઇટ ઇઝ નોટ નોટ ઇઝ ઇઝ ચાલો એના પછી ચોથામાં આવશે યસ તે આર નો તે આર નોટ નો તેર અન્ટ પાંચમું છે યસ હી ઇઝ નો હી ઇઝ નોટ નો હી ઇઝ અંટ ચાલો અહીંયા જે આપણે નેમ્બર્સ માય નેમ્બર્સ એટલે આપણા પાડોશી જે હોય એના વિશે એક પરિચ્છેદ છે તો નવ વાક્ય આપણને આપેલા છે પ્રશ્નરૂપે એના આધારે આપણે પરિચ્છેદ બનાવવાનો છે તો મિત્રો અહીંયા તમે સ્ક્રીનશોટ છે એ પાડી શકો છો અને તમારી નોટબુકમાં લખી શકો છો બરાબર આવી રીતના આખે આખો પેરેગ્રાફ છે એ લખવાનો છે બરાબર આપ જોઈ શકો છો ત્યારબાદ છે આપણે સો પોથીમાં લર્ન મોર આપેલું છે બરાબર તો એના વિશે આપણે વાત કરીશું તો અહીંયા થોડાક છે આપણે હનુમાનજી વિશે વાત કરવામાં આવી છે આખા પેરેગ્રાફમાં તો આખો પેરેગ્રાફના આ શબ્દો વડે પૂરવાના છે તો આપણે પેરેગ્રાફમાં પહેલી ખાલી જગ્યા છે તેમાં લખીશું હનુમાન વોઝ ધ સન ઓફ ધ અંજ અંજના એન્ડ બરાબર યૌદેવ એના પછી વાયુદેવ એટલે કે વાયુદેવ અને અંજનાના જે છે એ માતા પિતા અંજના અને વાયુદેવ છે બરાબર એમના માતા પિતા હતા હનુમાનજીના બરાબર હી ઓલ્સો નો વન ધ પવન પુત્ર તે પવન પુત્ર તરીકે પણ જાણીતા હશે એટલે આપણે પવન પુત્ર તરીકે પણ જાણીતા છે એટલા માટે પવનપુત્ર લખીશું ત્રીજી જે વાક્ય છે કે વન્સ હી ઇઝ વોન્ટેડ ટુ ઇટ ઓફ ધ સન એક વખત તે સૂર્યને ગળી ગયા હતા ખાઈ ગયા હતા પછી હી ન્યૂ ઓલ ધ ફોર વેદાઝ પરફેક્ટલી એમને ચાર જે વેદો છે એને મોઢે હતા બરાબર એટલે હનુમાનજીના ચાર વેદ મોઢે હતા એટલે વેદાઝ આપણે લખીશું

તેમણે સમુદ્ર ઓળંગીને લંકાને દહન એટલે કે લંકાને આગ લગાડી હતી તો સી અને લંકા આપણે અહીંયા આવશે તો મિત્રો આ પેરેગ્રાફ આ રીતના પૂરો કરવાનો છે ત્યારબાદ અહીંયા ચિત્રો આપેલા છે મિત્રો તો અહીંયા ફિલિંગના આધારે ચિત્રોના જવાબ અહીંયા આપવાના છે તો અહીંયા થોડાક ફિલિંગ આપેલા છે તો આપણે અહીંયા પૂરેલા છે તમે જોઈ શકો છો તો પહેલું ચિત્રમાં આવશે હેપી બીજું છે એક્સાઇટેડ બરાબર પછી ત્રીજામાં આવશે કામ ચોથાની અંદર આવશે ફ્રાઇટ અને પાંચમામાં આવશે શેડ છઠ્ઠામાં આવશે બોર્ડ સાતમામાં આવશે ક્યુરિયસ આઠમામાં આવશે ફાઈઝ નવમાંમાં આવશે હેંગર અને દસમામાં આવશે ડિસઅપોઇમેન્ટ અને અગિયારમાં આવશે શે અને બારમામાં આવશે વરી એટલે વરી આપણે ટૂંક તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આ થયું આપણે સંપૂર્ણ સોલ્યુશન જો આપણને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી શકો ખાસ કરીને તમે પણ જે છે અમારે ચેનલ સાથે જોડાઈને સબ્સ્ક્રાઇબ કરી દો